નમસ્કાર ઇન ભરૂચ સમાચારમાં હું દીક્ષિતા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર આજના મુખ્ય સમાચાર

ગરપાલિકાથી અભિયાન હેઠળ તિરંગા રેલી યોજાઈ પાલિકાના શાસક વિપક્ષના સભ્યો કર્મચારીઓ વહીવટી અધિકારીઓ અને શાળાઓના વિદ્યાર્થીઓ તિરંગા સાથે જોડાયા અમરેશ્વરમાં જુગાર રમતા શકુનિયાઓ ઝડપાયા રૂપિયા છ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રેવીસ જુગારિયાઓની ધરપકડ પ્રેમિકાના પતિની હત્યાના મામલામાં કોર્ટે આરોપી પ્રેમીને આજીવન કારાવાસની સખ્ત સજા કોલ્ડ્રિંકમાં ઊંડી દવાઓ ભેળવી પીવડાવી દીધી હતી ગળે ટૂંકો તે હત્યાનો પ્રયાસ સફળ ન રહેતા પત્નીના પ્રેમી અને તેના સાગ રીતે ચપ્પુના અઢાર ગાજીકી કરપેણ હત્યા કરી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તોતેરમો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ભરૂચ ખાતે યોજાયો વન મહોત્સવ અંતર્ગત ઘનિષ્ઠ વૃક્ષારોપણને સાર્થક કરવા ગ્રીન જિલ્લો ભરૂચ અભિયાન હાથ ધરવામાં આવ્યો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે દર કલાકે સપાટીમાં ધરકમ વધારો નોંધાઈ રહ્યો હોય ડેમની જળ સપાટી સતત વધીને એકસો ચોત્રીસ મીટરે પહોંચી છે ચાલુ વર્ષે સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવતા દોઢ લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું હોય કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે દર કલાકે સપાટીમાં ધરકમ વધારો નોંધાઈ રહ્યો હોય ડેમની જળ સપાટી સતત વધીને એકસો ચોત્રીસ મીટરે પહોંચતા હવે ઓવરફ્લો સપાટીથી ડેમ માત્ર ચાર પોઈન્ટ અડસઠ મીટર દૂર રહ્યો છે ચાલુ વર્ષે સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી છે ડેમમાં સતત પાણીની આવક વધવાના કારણે કાંઠા વિસ્તારોને એલર્ટ કરવાની ફરજ પડી છે ડેમ એંસી ટકા ભરાઈ જવાથી ડેમને એલર્ટ સ્ટેજ ઉપર મુકાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સારા વરસાદ બાદ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ઉપરવાસમાં વરસાદી માહોલ બાદ તમામ ડેમો છલોછલ થયા છે ડેમમાં સતત પાણીની આવકના પગલે ડેમની જળસપાટી એકસો ચોત્રીસ મીટરે પહોંચી ચૂકી છે જે બાદ તંત્ર દ્વારા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે બપોરે બાર કલાકે ડેમના પાંચ દરવાજા એક મીટર જેટલા ખોલવાની ફરજ પડી હતી મહત્વનું છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ત્યારે ઉપરવાસમાંથી સતત ડેમમાં બે લાખ ચોસઠ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેની સામે જાવક માટે હવે નર્મદા નદીના તંત્ર દ્વારા દરવાજા ખોલી નર્મદા નદીમાં એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે હાલ તેની મહત્તમ સપાટીથી માત્ર ચાર મીટર નીચે છે તેના ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવતા વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના કુલ એકવીસ ગામોને નર્મદા જિલ્લાના તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવે છે નર્મદા નદી હાલ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ચૌદ ફૂટના લેવલે વહી રહી છે ડેમમાંથી એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણીની આવક નર્મદા નદીમાં થાય તો ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટીમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે જે ખતરાના નિશાનથી ખૂબ દૂર છે જોકે નદીમાં આગામી દિવસોમાં સતત ડેમમાંથી પાણીની આવક થાય તો બંને કાંઠે વહેતી થઈ શકે તે બાબત પણ નકારી શકાય તેમ નથી જોકે હાલ તંત્રએ નદીમાં પાણીની આવક બાદ સાવચેત રહેવા માટેના સૂચના આપી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે નર્મદા ડેમમાંથી પાણી રિલીઝ થવાના હાલ એલર્ટ છે એ બાબતમાં જિલ્લાની તમામ ટીમ્સને એલર્ટ કરી દેવામાં આવી છે અહીંયા પણ અમે જે જે નીચાણવાળા વિસ્તારો છે એ પણ સર્વેડ છે ઇનફેક્ટ નર્મદા નદીના લેવલ લેવલવાઈઝ કયા કયા વિસ્તારો સુધી પાણી આવી શકે ત્યાં સુધીના માર્કર્સ સાથે અમારી ટીમ્સ તૈયાર છે અને કોઈ પણ હાલ સુધી તો કોઈ એવી સ્થિતિ જણાઈ નથી આવતી પરંતુ અમે લોકોને પણ એલર્ટ કર્યા છે અને નીચે પણ સાફ ઓન 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 ધ ટોર્સ છે અને એલર્ટ છે તમામ નીચાણમાં રહેતા લોકોને અમે ખાસ ધ્યાન દોરીશું કે આપને વહીવટીતંત્ર દ્વારા જ્યારે પણ કોઈ પણ સૂચના આપવામાં આવે તો એને આપ એલર્ટ થઈ અને ખાસ એ સૂચનાનું ધ્યાન રાખજો વરસાદની સિઝન હોય અને જ્યારે પાણી આપણે આપણે નર્મદા કિનારે રહીએ છીએ તો આપણને ધ્યાનમાં છે કે જ્યારે પાણી આવે વધારે ત્યારે આપણે એલર્ટ થવાનું જોઈએ છે તો એ સમયે વહીવટીતંત્રની તમામ સૂચનાઓમાં એને એમાં જેટલું ઝડપી એનું અનુકરણ કરીએ એટલું બીજા પ્રશ્ન ના આવે આઝાદી કામૃત મહોત્સવ અંતર્ગત આવા દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તારીક 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરાયું છે જેન જાગૃતિ અર્થે વિવિધ સામાજિક સરકારી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તિરંગા રેલીના આયોજન વિવિધ સ્થળે કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચ નગરપાલિકા કચેરી ખાતેથી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડા વિપક્ષ પાલિકાના નેતા સંસાદ અલી સૈયદ પાલિકા સભ્યો કર્મચારીઓ વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ હાથમાં તિરંગા સાથે જોડાયા હતા અને લોકોને હર ઘર તિરંગા અભિયાન માટે જાગૃત કરી રહ્યા હતા જેના પગલે સમગ્ર માહોલ દેશભક્તિ અને તિરંગાના રંગે રંગાઈ ગયો હતો આ તિરંગા રેલી પાલિકા કચેરી ખાતેથી નીકળી મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ સ્ટેશન ખાતે પહોંચતા સમાપન થયું હતું હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના ભાગરૂપે આજે સરકારી વહીવટી દ્વારા ભરૂચ નગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારમાં આવતી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આવનાર તેરથી પંદર તારીખ સુધી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાન મુજબ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના આયોજનના ભાગરૂપે લોકોમાં જાગૃતતા આવે હર ઘર તિરંગાનું આયોજન થાય એના ભાગરૂપે એક સરસ આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે એક તિરંગા રેલીનું આજે નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલું છે બાતમી મળી હતી કે અંકેશ્વરના ગુલ ગામના જનતા નગર પુષ્પા સોસાયટીમાં રહેતા અજીતસિંહ સંતોષસિંહ સિકલીગર પોતાના મકાનમાં જુગારધામ ચલાવે છે જે બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર અજીતસિંહ સંતોષસિંહ સિકલીગર રવિન્દ્રસિંહ સરદાર અજીતસિંહ સરદાર ચહેનસિંહ સરદાર રવિસિંહ સરદાર અને દીપસિંહ સરદાર સહિત ઓગણીસ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા તમામ જુગારિયાઓને શહેર પોલીસ મથકના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે આ તરફ અંકલેશ્વર શહેર પોલીસે સુરવાડી ગામની પ્રાથમિક શાળાની સામે આવેલા લીમડાના ઝાડ નીચે ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા ત્રણ હજાર અને એક ફોન તેમજ બે વાહનો મળી કુલ એક પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નવા બોરભાટા બેટના પંચાયતની બાજુમાં રહેતા જુગારી મનીષીશ્વર પટેલ લક્ષ્મણ સૌજી પટેલ રવિન વસાવા ભૂપેન્દ્ર વસાવાને ઝડપી પાડ્યો હતો દોશનાના બીપુર નજીક પ્રેમી કારા હત્યાના મામલામાં કોટે આરોપી પ્રેમીને આજીવન કારાવાસની સક્ત સજા ફટકારવાનો હુકમ કર્યો છે આ ચકચારી કેસમાં ધાર્મિક પ્રવૃત્તિ અને ભજન મંડળની પ્રવૃત્તિના નામે બે બાળકોના પિતાને કોલ્ડ ડ્રિંકમાં ઊંઘની દવાઓ ભીડવી ખવડાવી હતી ધાર્મિક કામે વડોદરા જવાના બહાને કારમાં લઈ જઈ રસ્તામાં ઘણી ટૂપો દઈ હત્યાનો પ્રયાસ કરાયો હતો પરંતુ સફળ ન રહેતા પત્નીના પ્રેમી તેના સાગરીતે ચપ્પુના ઢાર ઘાંચી ગઈ કરપીણ હત્યા કરી લાશ ફેંકી દીધી હતી મામલામાં હત્યાના કાવતરામાં સામેલ પત્ની જામીન મળ્યા બાદ ફરાર છે જ્યારે અન્ય એક સાગરીતે ગુનો આચર્યા બાદ આત્મહત્યા કરી નાખી હતી બનાવની વિગત જોતા મુકેશભાઈ ગંગાદાસ વાસોયા સુરતમાં પત્ની સુમિતા બે બાળકો સાથે ક્રિમિષા અને કાના સાથે રહેતા હતા ધાર્મિક સ્વભાવના હોવાના કારણે મુકેશભાઈ સ્થાનિક ધનસુખભાઈ ઉર્ફે દના ભગતના સંપર્કમાં આવ્યા હતા ધના ભગત એક ભજન મંડળી ચલાવતા હતા મુકેશભાઈ ધના ભગતની ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા હતા ધના ભગતની મુકેશ વસોૈયાના ઘરમાં અવરજવર વધી હતી અને તેની મુકેશભાઈની પત્ની સુમિતા સાથે આંખો મળી ગઈ હતી પતિને શંકા જતા તેણે સુમિતાને ઠપકો આપ્યો હતો આ વાત સુમિતાને પસંદ ન આવતા તેણે ભગતને પતિનો કાંટો રસ્તામાંથી કાઢી નાખવા કહ્યું હતું આ કામ માટે ધના ભગતે પોતાના એક સાગરીત વિનુભાઈ વાણંદને તૈયાર કરી પાંચનો બે હજાર ઓગણીસસા રોજ કાવતરાને અંજામ આપવાનું નક્કી કર્યું હતું કાવતરાના ભાગરૂપે સુમિતાએ ધના ભગતને લાવી આપેલી ઊંઘની દવા ડ્રિંક્સમાં ભીડવી પતિને પીવડાવી દીધી હતી આ બાદ ભજન મંડળીનો ફાળો ઉઘરાવવા વડોદરા બાજુ જવાનું છે તેમ કહી આ રૂપે ધના ભગત તેમજ તેનો સાગરીત મરણ મુકેશભાઈને લઈને કારમાં નીકળી ગયા હતા કારમાં મુકેશભાઈને દવાની અસરથી ઊંઘ આવી ગઈ હતી આ દરમિયાન નબી પુરાવતા ધના ભગતેને વિનુવાણંદે મુકેશને પાછળથી ટૂપો ટૂપોદે મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મુકેશ બચી જતાં છરા વડે ઉપરાછાપરી અઢાર ઘા ઝીકી મુકેશની છાતીમાં મારી તેની હત્યા કરી લાશને રોડની બાજુના કાસમાં નાખી ફરાર થઈ ગયા હતા આબાદ પસ્તાવા અને ભયના કારણે ધના ભગત અને વિનો માણંદે ઝેરી દવા ઘટઘટાવી હતી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં વિનુનો મોત નીપજ્યો હતો જ્યારે ધના ભગત બચી ગયા હતા જેમની પાસેથી મળેલી એક ડાયરીમાં ગુનાની કબૂલાત જણાઈ હતી પોલીસે સારવાર બાદ ધના ભગત અને તેની પ્રેમિકા સુમિતાની ધરપકડ કરી હતી સુમિતા આ સમયે ગર્ભવતી હોવાથી તેણે જેલમાં બાળકીને જન્મ આપ્યો હતો મહિલાને જામીન ઉપર મુક્ત કરવામાં આવી હતી જે ફરાર થઈ ગઈ છે બસના એડિશનલ એન્ડ ડીસી જજ જીડી યાદવની કોર્ટ સમક્ષ કેસ ચાલતા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ધનાભગત વિરુદ્ધનો ખૂનનો ગુનો સાબિત થતા કેસના આરોપી ધનાભગત ઉર્ફે ધનસુખભાઈ ગોબરભાઈને એપીકો કલમ ત્રણસો બે તેમજ એકસો વીસ બી મુજબના ગુનામાં કસુરવાર ઠેરવી આજીવન એકસો વીસ બી મુજબના ગુનામાં કસુરવાર ઠેરવી આજીવન કારાવાસની સખત સજા તેમજ ઇપી કોડની કલમ બસો એક હેઠળ સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે સરકારી વકીલ દલીલો કરી હતી વનીકરણ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના તોતેરમાં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડ દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ધનિષ્ઠ વૃક્ષારોપણને સાર્થક કરવા ગ્રીન જિલ્લો ભરૂચના અભિયાનને સાર્થક બનાવવાનો સંકલ્પ કરાયો હતો આ સમારોહના અધ્યક્ષ દુષ્યંત પટેલે પ્રેરક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે કાર્બન ડાયોક્સાઇડને શોષણ કરે તેવા વૃક્ષો આ વાવવા જોઈએ ભરૂચ જિલ્લાના મોટાભાગના ઔદ્યોગિક એકમો આવેલા છે આપણે ભરૂચ જિલ્લાને હરિયાળું બનાવવા બની વધારેમાં વધારે પ્રયત્ન કરવા સાથે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ ભનોતા પનોતાપુત્ર કનૈયાલાલ મુનશી આઝાદી બાદ પ્રથમવાર લોક સહકારથી વન મહોત્સવની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી જેને આગળ ધપાવવા હાલ સાંસ્કૃતિક વન ક્ષેત્ર નમો વડ વન બનાવવાની તૈયારી કરાઈ રહી છે બિન પરંપરાગત વીજળી ઉત્પાદન માટે પણ ગુજરાત દેશમાં પ્રથમ છે ત્યારે ગુજરાત પાછલા બે વર્ષ ઓગણસિત્તેર ચોરસ મીટર વન વિસ્તાર વધારવાના સફળ રહ્યા છીએ આ સમારોહ પ્રસંગે ગોચાની જમીનમાં વૃક્ષોનું વાવેતર કરી ઉત્કૃષ્ટ કામગીરી કરે તેવી ગ્રામ પંચાયતોને સરકારે પ્રોત્સાહન આપવા જિલ્લાની ચાર ગ્રામ પંચાયતોને મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કર્યા હતા ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા વન વિભાગના કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર અપાયા હતા અને વૃક્ષારોપણ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે અગ્રણી સંસ્થાઓને પ્રશસ્તિ પત્ર અપાયા હતા તો વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત અધ્યક્ષ અલ્પાબેન પટેલ બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા જિલ્લા પંચાયત સભ્ય સંજય સંજયસિંહ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અધિક જિલ્લા કલેક્ટર જે ડી પટેલ નર્મદા સરોવર યોજનાના કાર્યપાલક કિશનેર બી પટેલ નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિ વન સંરક્ષણ સામાજિક વનીકરણ તેમજ વન વિભાગના અધિકારીઓને સ્ટાફ તેમજ ભરૂચની અગ્રણી સંસ્થાઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

વર્ષના એનીઝન સ્ટેશન સુધી અને અંકેશ્વર શહેરમાં મહાવીર ટર્નિંગથી પ્રતિક ચોકડી સુધી શિસ્તબદ્ધ રીતે જાહેર માર્ગ ઉપર પોલીસ પરેડ યોજાઈ હતી સમગ્ર ગુજરાત અને દેશમાં આઝાદી અમૃત મહોત્સવ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ત્રણ તાલુકા મથક ઉપર ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની પૂર્વે પોલીસ પરેડના આયોજન કરવામાં આવ્યા છે જેમાં ભરૂચના સ્ટેશન રોડ ઉપર ભરૂચ પોલીસની પરેડ જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ હતી ત્યારે અંકલેશ્વર શહેરમાં પણ મારી ટર્નિંગથી પ્રતિન ચોકડી સુધી પરેડનું આયોજન કરવામાં આવતા પરેડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી આ પરેડમાં ચાર પોલીસ પ્લાન્ટુન એક હોમગાર્ડ પ્લાન્ટુન અને એક જીઆરડી પ્લાન્ટુન જોડાયું હતું પોલીસની પરેડ યાત્રામાં દેશભક્તિની સુરાવલી સાથેનું બેન્ડ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ઝાધિકા અમૃતસવ નિમિત્તે મેઇન પરેડ છે પંદરમી ઓગસ્ટ એ સિવાય ત્રણ પરેડ કરવાની સરકાર તરફથી આવેલ છે એ પૈકી પહેલી ભરૂચ અંકલેશ્વર અને વાગરા ખાતે પરેડ કરવાનું નક્કી કરવામાં આવેલ છે જે ભરૂચથી જે પરેડ ચાલુ કર્યું છે એ શાલીમાર હોટલથી રેલવે સ્ટેશન સર્કલ સુધી આપણે ચાલુ રાખેલ છે જેમાં પોલીસના ચાર પ્લાટૂન એક હોમગાર્ડનું પ્લાટૂન અને એક જીઆરડીનું પ્લાટૂન રાખવામાં આવેલ છે એટલે આ પરેડ પૂર્ણ કરી અત્યારે અંકલેશ્વર જવાનું છે અને અંકલેશ્વરમાં આ જ પ્રકારની પરેડ આવે

જે સૈનિકો સ્વતંત્રતા સેનાનીઓને દેશના તમામ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જેમણે ભારતની આઝાદી માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું તે નિસ્વાર્થ બલિદાનને યાદ કરીને અને આઝાદી કા અમૃત મહોત્સવની યાદમાં આ વર્ષે આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ કરવા તરફની દોડની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડેપ્યુટી કમાન્ડન્ટ એન સિંગ સીઆઈએસિ અને આઈસીજી અધિકારીઓએ માર્ચ કરી અને સમારોહમાં ધ્વજવંદન કર્યું હતું અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરેકને સુખી અને સમૃદ્ધ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું તિરંગા રેલીનું નાહિયર ગુરુકુળના પૂજ્ય ડીકે સ્વામી પ્રસ્થાન કરાવ્યું હતું ચામો ચામડે હાઈસ્કૂલથી નીકળી મુખ્ય માર્ગો ઉપર ફરી હતી દેશભક્તિના ગીતો સાથે નીકળેલી તિરંગા રેલીમાં ચામડિયા હાઈસ્કૂલના બાળકોએ હાથે તિરંગા લહેરાવી દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા તિરંગા રેલીમાં નાહિર ગુરુકુળના પૂજા ડીકે સ્વામી માજી ધારાસભ્ય કિરણસિંહ મકવાણા જમ્મુસર એપીએમસીના ચેરમેન વિરલસિંહ મોરિયા આમોદ પ્રમુખ મહેશ પટેલ ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ બિજલ ભરવાડ સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ આમોદ દ્વારા આયોજિત કરવામાં આવેલી તિરંગા રેલીમાં લોકોની પાખી હાજરી જોવા મળી હતી ભારતના વડાપ્રધાનના આહવાન ઉપર આઝાદી કમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગો ફરકાવી રાષ્ટ્રભવનો જાગૃત કરવાના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે હરઘર તિરંગા અંતર્ગત ભરૂચ જિલ્લા નગરપાલિકા ખાતે તિરંગાનું રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે શહેરના દરેક વોર્ડમાં પણ રાસોધજનું વિતરણ ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે આઝાદી કા અમૃત ઉત્સવ અંતર્ગત હર ઘર તિરંગા સરકારશ્રીના આયોજન મુજબ ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં ભરૂચ નગરપાલિકાને ત્રીસ હજાર જેટલા તિરંગાઓનું ટાર્ગેટ આપવામાં આવેલો ભરૂચ નગરપાલિકાએ દરેક વોર્ડમાં એકથી અગિયાર વોર્ડમાં આના સેન્ટર ખોલેલા છે નગરપાલિકામાં પણ એને કંટ્રોલ રૂમ ખોલવામાં આવેલો છે નગરપાલિકામાંથી એનું વિતરણ પણ કરવામાં આવ્યું અને એકથી અગિયાર જેટલી એકથી અગિયાર જેટલા સેન્ટર ઉપરથી પણ વિતરણ કરવામાં આવી રહેલું છે ત્રીસ હજાર જેટલા તિરંગાઓ પૈકી મુખ્ય મેક્સિમમ જેટલા તિરંગાઓનું વિતરણ થઈ ગયું છે ઘર ઘર કોમર્શિયલ વિસ્તારમાં અને રેસિડેન્શિયલ વિસ્તારમાં તમામ ટીમોએ લગભગ અમારી બાવીસ જેટલી ટીમો શહેરમાં ફરી રહી છે અને શહેરના તમામ ઘરના 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 લોકોને કોમર્શિયલ વિસ્તારમાં તિરંગાઓનું વિતરણ કરવામાં આવી રહેલું છે અને આ ટાર્ગેટ ચાર વાગ્યા સુધીમાં સંપૂર્ણ રીતે પૂરો થઈ જશે અને આવતીકાલે સવારે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઘર ઘર તિરંગાનું લોકો દ્વારા આયોજન કરવામાં આવશે નેશનલ પેરામેડિકલ એજ્યુકેશન દ્વારા મેડિકલ ફાયર વગેરેના સ્ટાફ સભ્યો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી તેમની તંદુરસ્તી ની કામના કરી હતી રક્ષાબંધન નો પવિત્ર તહેવાર પોતાના ઘરે રહીને ઉજવતા હોઈએ છીએ પરંતુ ખરા અર્થમાં આપની રક્ષા કરતાં ઇમરજન્સી સેવાઓ જેવી કે એક મેડિકલ સ્ટાફ ફાયર ફાઇટર પોલીસ વગેરે પોતાના પરિવારને છોડીને આપણી રક્ષા કાજે આપણી સેવામાં પગે હાજર જ હોય છે ત્યારે તેમની રક્ષા કાજે ભરૂચની નેશનલ પેરામેડિકલ એજ્યુકેશનના ડૉક્ટર દ્રષ્ટિ જાદવ અને વિદ્યાર્થીઓ સરિતા પરી નીલ નયના રક્ષા સોનલ નંદિની સમ્યા અને સાનવાઝ વગેરે પ્રાર્થના કરીને તેમની રક્ષા માટે રાખડી બાંધીને તેમના દીર્ઘ આયુષ્ય તેમજ તંદુરસ્ત સ્વાસ્થ્યની કામના કરી હતી જિલ્લાના ગંધાર ગામે આહીર સમાજના કુળદેવી માતાજીના મંદિરે ચૌદસની શ્રદ્ધા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન શાંતિ યજ્ઞ મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિવિધ રંગબેરંગી ફૂલોથી માતાજીના મંદિરને સજાવવામાં આવ્યું હતું માતાજીના મંદિરને સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારમાં અને શહેર વિસ્તારમાં વસેલા આહિર સમાજના લોકો ચૌદસના દિવસે ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આવેલા બિલિયા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે આ દિવસે મંદિરના પ્રાંગણમાં વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો કેટલાક લોકો જિલ્લાભરમાંથી માતાજીના મંદિરે પગપાળા દર્શન અર્થે પણ આવતા હોય છે હરિધામ શુક્લા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધવી બહેનો દ્વારા મહાપૂજા પટેલવાડી ખાતે યોજાઈ હતી જેનો મોટી સંખ્યામાં સત્સંગી બહેનોએ લાભ લીધો હતો યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખણાના બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો વિશાળ ભક્ત સમુદાય ઠેઠે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે મંદિર દ્વારા વખતો વખત ધાર્મિક કાર્યક્રમ સામાજિક સત્કાર્યો કરવામાં આવતા હોય છે હાલ હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ માસમાં દાન જપ તપ યજ્ઞ પૂજા વિધિનો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને તે વિશેષ ફળ પ્રાપ્તિ હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ સૌ હરિભક્તોને મળે તે માટે હરિધામ સોખડાના સાધ્વી બહેનો સૌજન્યબેન સુરૂચિબેન સુલભબેન સત્ય સંકલ્પબેન સુખદેવબેન સહિત પાર્ષદી બહેનો પધારી અક્ષર પ્રદેશના જંબુસર પંથકની મહિલા હરિભક્તો માટે મહાપૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન રામી મંત્રી હાર્દિક છત્રીવાલા સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતોના હસ્તે ઠાકોરજીનું પૂજન કરી મહાપૂજાનો પ્રારંભ કરાયો હતો આ સહિત ભારત દેશની આઝાદીના પંચોતેરમાં વર્ષે અમૃત મહોત્સવની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે જે અંતર્ગત તમામ ઉપસ્થિત બહેનોએ હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રધ્વજને સન્માન સાથે લહેરાવવામાં આવ્યો વંદે માતરમ ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા વાતાવરણ દેશ પ્રેમથી છલકાઈ ઉઠ્યું હતું

મંદિર પાસે આવેલા રોટરી કોમ્યુનિટી કોર્પર્ટ સંચાલિત પુસ્તક ઘરમાં વિશ્વ પુસ્તકાલય ઉજવણી કરાઈ હતી જેમાં આરસીસી ભરૂચના હોદ્દેદારો અને સભ્ય સહિત પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા નારાયણ વિદ્યા સ્કૂલ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું હરગર અભિયાનની જાગૃતિ અર્થે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પણ આગળ આવી છે ભરૂષની નારાયણ વિદ્યાવ્ય શાળા દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માસ્ત્ર પંદરસો વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો રેલીમાં જોડાયા હતા આ રેલી ભોલાવના વિવિધ સોસાયટી વિસ્તારોમાં ફરી હતી શાળા ખાતે સમાપન થયું હતું હરગર તિરંગા રેલીનું આયોજન કરાયું હતું નિધિ સ્કૂલથી તિરંગા રેલી નીકળીને તુલસીધામ ચોકડીથી વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેનું સમાપન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું તિરંગા રેલીમાં શાળાના પ્રિન્સિપાલ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા રે છોડો પેટ્રોલના ભાવની જનજળ લઈએઓ લિથિયમ ફેરોફોસ્ફેટ બેટરી યુઝ કરતું ભરૂચનું પોતાનું ઇલેક્ટ્રિક વ્હીકલ ગેલેક્સી ઇવી ફટાફટ આવી ગયું છે બીજો ઇલેક્ટ્રિક વ્હીકલ કરતા સૌથી વધુ સેફ ગેલેક્સી ઇવી જે ધરાવે અંકલેશ્વરમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ભરૂચમાં ફેક્ટરી આઉટલેટ અને શોરૂમ ગેલેક્સી ઇવી G3 સાયદામ કોમ્પ્લેક્સ ABC ચોકડી નજીક ભરૂચ કોલ 8200983317